આપ સૌ પરિવારજનોને મિનલ કેતન ગઢાના જય જીલેન્દ્ર આજે વાત કરવી છે ક્ષમાપનાની સરળતાની રોજિંદા જીવનમાં કેવી રીતે આપણે એને અપ્લાય કરીએ આપણે રોજિંદા જીવનમાં ક્ષમાપના કરતા જોઈએ છીએ સોરી કેટલો કોમન વર્ડ છે વાત વાતમાં નીકળી જાય છે કોઈને પગ લાગી જાય કોઈને કાંઈ કહેવાઈ જાય કોઈને ટાઈમ પર ન પહોંચાય ક્યારે પણ આપણે સોરી વર્ડ યુઝ કરતા હોઈએ છીએ એ બહુ કોમન લાગે છે ક્યારેક ભાવથી કરીએ છીએ ક્યારેક ફોર્માલિટી માટે કરીએ છીએ પણ એ શું ખરેખર ક્ષમાપના છે ક્ષમાપના શું ખરેખર શીખવાડી શકાય આપણે આપણા બચ્ચાઓને કહેતા હોઈએ ને સોરી કહો આપણને પણ આપણા પેરેન્ટ્સે શીખવાડ્યું હતું માફી માંગવાનું વડીલોએ આપણને સમજાવ્યું હતું માફીનું મહત્વ બહુ મોટું છે પણ શું ખરેખર માફી શીખવાડી શકાય મને લાગે છે માફી બતાડી શકાય બાય એક્ઝામ્પલ કરીને તમે દાખલો બેસાડી શકો તમે પોતે માફી માંગીને કોઈની સાથે કોઈને માફ કરીને પણ માફી શીખવાડી ન શકાય એ બતાવી શકાય સમજાવી શકાય સોરી જે વર્ડ આપણે બહુ કોમનલી યુઝ કરતા હોઈએ છીએ એનું બહુ મોટું મહત્ત્વ છે કમ્પ્યુટર કે મોબાઈલ એમાં ક્યારે ઓવરલોડ થઈ જાય ડેટા ઓવરલોડ તો આપણે શું કરીએ આપણે ન કામની ચીજો ડિલીટ કરીએ કારણ કે નહીં તો કમ્પ્યુટર કે મોબાઈલની સ્પીડ ઘટી જાય એની એફિશિયન્સી ઓછી થઈ જાય એ હેંગ થઈ જાય તો આપણને ન કામની ફાઇલો ડિલીટ કરવી પડે એવી રીતે જ આપણા જીવનમાં આપણે ધૃણા તિરસ્કાર ગુસ્સો દુઃખ એવા કે કેટલાય નેગેટિવ ફિલિંગ્સને ભરી રાખીએ છીએ અને પછી જીવન હેંગ થઈ જાય છે અને એ બધી જ જે નેગેટિવ ફિલિંગ્સ આપણે ભરી રાખીએ છીએ એ ક્યાંક ને ક્યાંક આપણને થકવી દે છે શારીરિક રીતે માનસિક રીતે આપણી પ્રોડક્ટિવિટી આપણી એફિશિયન્સી ઉપર એની અસર થાય છે અને એટલે જ આપણે ક્યારેક સ્વાસ્થ્યમાં ક્યારેક યાદશક્તિમાં ક્યારેક એફિશિયન્સીમાં ઓછા ઉતરતા જઈએ છીએ આ બધું નડતર છે અટકાવે છે આપણી પ્રગતિને તો આ ગુસ્સો આ ધ્રુણ જે નેગેટિવિટી આપણે ભરીએ છીએ એને દૂર કરવાનો ચાન્સ છે ક્ષમાપના જ્યારે પણ દુઃખ ગુસ્સો કડવી યાદો કાંટાઓ જે ચોભેલા છે આપણા હૃદયમાં એ બધાનું પોટલું બાંધીને આપણે ફરતા હોઈએ છીએ ક્યારેક બીજાને બતાવતા પણ હોઈએ છીએ જો મારી સાથે આવું થયું હતું કે જૂના જૂના પ્રસંગો લગ્ન વખતે કોઈ કાંઈ વાત થઈ હોય ક્યારેક કોઈએ કોઈ ચીજ ન આપી હોય સલાહ આપી હોય પણ સમયસર સહાયતા ન આપી હોય ક્યારેક ફાઇનાન્શિયલી ક્યારેક ઇમોશનલી ક્યારેક મેન્ટલી સપોર્ટ ન કર્યો હોય એ બધી જૂની વાતોને આપણે પોટલું બનાવીને ભાર લઈને સાથે ફરીએ છીએ એ ભારને આ ઉતારવાનો હળવા થવાનો સમય છે ક્ષમાપના પણ આ ક્ષમાપના એટલું ઈઝી છે ઘણી વખતો આપણે ઘણી બાબતોને આપણે નાની મોટી આપણા જે જીવનમાં રોજિંદા જીવનમાં બનતી હોય ક્યારેક એને આપણે સાચવી રાખીએ છીએ ક્યારેક દસ કલાક ક્યારેક દસ વર્ષ ક્યારેક આખી જિંદગી એ દર્દ એ પીડાને આપણે સાચવી રાખીએ છીએ આપણે મુક્ત નથી થઈ શકતા ફર્ગીવનેસ આપી નથી શકતા આપણે કોઈને ફરગી કરીએ ત્યારે એકચ્યુઅલી આપણે મુક્ત થઈએ છીએ માફી એ આપણે મુક્ત થવાનો ઝરિયો છે આપણે કે નજરિયો છે આપણો એ આપણે મુક્ત થવાનું છે એ નજરિયાથી બીજાને સમજાવી શકાય એના કરતાં બીજાને ઇઝીલી માફ કરી શકાય પણ આપણે આપણા જીત ઇગોમાં ઘણી વખત કમ્યુનિકેટ પણ નથી કરતા કમ્યુનિકેટ ન કરી શકો તો કાંઈ નહીં કમ્યુનિકેટ ન કરી શકો તો એને ભાવથી હૃદયથી માફ કરવું બહુ જરૂરી છે કારણ કે ફર્ગીવનેસ ઇઝ ફ્રીડમ એન્ડ ફ્રીડમ ફોર યોર સેલ્ફ સ્વયંને માફ કરવાની વાત છે અહીંયા સ્વયંને છૂટા કરવાની જીદમાંથી પીડામાંથી છૂટ્ટા કરવાની વાત છે પ્રગતિ તરફ જવાની એફિશિયન્સી વધારવાની વાત છે ક્ષમા પણ જ્યારે તમે કોઈને ક્ષમા આપો છો તો એ બીજાના માટે નહીં કારણ કે એના નજરિયાથી તો એ સહી છે એણે સાચું જ કર્યું છે એટલે એને તમારી પીડાનો અંદાજો જ નથી મહત્વ જ નથી તમારે મુક્ત થવું છે એ પીડામાંથી એટલે તમારે માફી માંગવાની છે માફી આપવાની છે સાતા રાખવાની છે આ બધું જે તમે કરો છો એ તમારા માટે કરો છો સ્વયંને મુક્ત કરવાની વાત છે ક્ષમાપના જ્યારે પણ વસ્તુઓનું મહત્વ વ્યક્તિ કરતાં વધી જાય ત્યારે કહેવાનું છે મીચામી દુકડો ક્યારેક વસ્તુ તૂટી જાય ને તો આપણે એવા શબ્દ કહીએ કે વ્યક્તિ તૂટી જાય એવા કડવા વેણ આપણે બોલી નાખીએ કે વ્યક્તિનું હૃદય તૂટી જાય વસ્તુઓને મહત્વ ન આપો વ્યક્તિઓને મહત્ત્વ આપો જ્યારે એમ થાય કે પરિવારજનો આપણા જ પરિવારજનો આપણને બહુ આઉટડેટેડ ઇરિટેટિંગ પ્રોબ્લેમ લાગવા લાગે અને આપણે સોશિયલ મીડિયા ઉપર એનું સોલ્યુશન ગોતીએ કે સોશિયલ મીડિયા ઉપર વધુ સમય પસાર કરીએ ત્યારે કહેવાનું છે મીચ્છામી દુકડો જ્યારે નાની નાની વાતોને ખૂબ મોટું સ્વરૂપ અપાઈ જાય ત્યારે કહેવાનું છે મીચ્છામી દુકડો જ્યારે પણ આપણા પોતાના સંબંધોને આપણે આપણા ઈગોથી આપણી જીદથી વધુ મહત્ત્વ આપીએ ત્યારે કહેવાનું છે મીચ્છામી દુકડમ મીચ્છામી દુકડમ કરતા રહેવાનું છે કારણ કે મીચ્છામી દુકડમ એ જીવનશૈલી છે એ જીવન પદ્ધતિ છે એ કોઈ લોકવ્યવહાર નથી કે એ કોઈ એક વર્ષમાં એકવાર આવતું ધાર્મિક કે રિવાજ કે લોકવ્યવહાર કે ફોર્માલિટી નથી એ ઔપચારિકતા નથી એ જીવન જીવવાની પદ્ધતિ છે જીવનશૈલી છે મારાથી તમારે કોઈ લાગણી દુભાઈ હોય કે કાંઈ ન કહેવાનું કહેવાય ગયું હોય તો મિચ્છામી મેં થેન્ક યુ